धोरण त्रण विषय पर्यावरण पाठ एक पानी पानी बचाविए तो हवे एना हूँ सवाल जवाब वाँचू छू ए तमारे बराबर सांभळवाना छे। पानीना स्रोत कया कया छे? पानीना स्रोत वरसाद कूवा बोर नदी तलाव सरोवर छे। आपणे पीवानुं पाणी क्यांथी મેળવીએ છે? આપણે પીવાનું પાણી કૂવા બોર સરોવર કે નદીમાંથી મેળવીએ છે। ડોરા પાણીનો ઉપયોગ લેવા માટે શું કરવામાં આવે છે? ડોરા પાણીને ફૂલાવેલી ફટકડી ભરેલી પોટલી ડબોળવાથી કચરો નીચે બેસી જાય છે, પછી નીતરેલા પાણીનો ઉપયોગ લઈ શકાય? ઉપયોગમાં લઈ શકાય છે। ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું નાખવામાં આવે છે? ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા માટે તેમાં પોટેશિયમ પરમેંગેટ નાખવામાં આવે છે। બગીચામાં છોડ સાથી સુકાઈ જાય છે, વરસાદ ન પડે અને બગીચાના છોડને પાણી ન મળે તો બગીચામાં છોડ સુકાઈ જાય છે, વરસાદ ન પડે તો તેની ખેતી પર શી અસર થાય છે? વરસાદ ન પડે તો ખેતરોમાં અનાજ કઠોળ શાકભાજી વગેરે ખેતીના પાકો થતા નથી। તમારા ઘરમાં પાણીનો ઉપયોગ સંગ્રહ કરવા સામા કરવામાં આવે છે? અમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા બનાવેલી ભૂગર્ભ ટાંકીમાં અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે। તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે? અમારા ઘરમાં નાવામાં કપડાં ધોવામાં વાસણ ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે। આપણે પાણીની કરકસર ઉપયોગ શા માટે કરવો જોઈએ? પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે। ઉપયોગ લાયક પાણી ઘણું ઓછું હોવાથી આપણાથી આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં। સમગ્ર જીવન સૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે। પાણી વિના આપણે જીવી શકીએ નહીં। જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। તો થેન્ક યુ વિદ્યાર્થીઓ, જો આ પાઠ મેં સવાલ જવાબ કરાયા છે એ સવાલ જવાબ ફોટો પાડી મોકલીશ તો તમારે સારા અક્ષરે સમજી વિચારીને સવાલ જવાબ નોટમાં લખવાના છે। અક્ષર સારા કાઢજો, મોઢે કરજો અને લખજો। થેન્ક યુ।